नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर 3 विभाग बी 44 प्रकाशनु परावर्तन એટલે શું? ओके, અને તેના નિયમો લખો. સી વિભાગ સી નો પ્રશ્ન છે. તો મિત્રો, પહેલા વેલા તો આપણ ખ્યાલ છે કે જ્યારે વસ્તુની સપાટી પર પ્રકાશ આપાત થાય છે ત્યારે વસ્તુની સપાટી સાથે અથડાઈને પાછો ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. જ્યારે કોઈ વસ્તુ પર શું થાય છે? પ્રકાશ આપાત થાય છે. જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત થાય છે ત્યારે વસ્તુની સપાટી પરથી પ્રકાશનું પાછું ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. મિત્રો, આ એક સપાટી છે, આ પ્રકાશ આપાત થયો, આ આપાત બિંદુ થયું, આ આપાત બિંદુએ દોરેલો લંબ અને આ પ્રકાશ પાછો ફેંકાનો. તો મિત્રો, આ જે ખૂણો બન્યો આર, એને આપાત કોણ કહેવાય? આ ખૂણો બન્યો આર, એને પરાવર્તન કોણ કહે છે? તો મિત્રો, પહેલા વહેલા તો તમારે આપાત કોણની વ્યાખ્યા આપવી પડે. આપાત કોણ એટલે શું? તો શું કહેશો? આપાત કિરણે આપાત બિંદુએ સપાટી પર દોરેલા લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ કહે છે. પછી તમારે વ્યાખ્યા આપવાની પરાવર્તન કોણની. શું કહેશો? તો કે પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટી પર દોરેલા લંબ સાથે બનાવેલા કોણને પરાવર્તન કોણ કહે છે? આ આપાત કિરણ અને આ પરાવર્તિત કિરણ. હવે નિયમની શરૂઆત કરો. નિયમ 1, તમને 3 વસ્તુ દેખાય છે. કઈ 3 વસ્તુ દેખાય છે? આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. ત્રણે એક જ સમતલમાં હોય છે. કોણ? આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. ત્રણે એક જ સમતલમાં. અને નિયમ 2 કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. યાની કે તમે કહી શકો આઈ બરાબર આ આપાત કોણ, આઈ બરાબર પરાવર્તન કોણ આ. તો પહેલા વહેલા તો તમે વ્યાખ્યા આપી દીધી. જ્યારે કોઈ પદાર્થ પર પ્રકાશ આપાત થાય છે ત્યારે પદાર્થની સપાટી પરથી પ્રકાશનું પાછું ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. પૂરું. હવે આકૃતિ ડ્રો કરી અને કયો આપાત કોણની વ્યાખ્યા આપો કે આપાત કિરણે આપાત બિંદુએ સપાટી પર દોરેલા લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ કહે. પરાવર્તન કોણની વ્યાખ્યા આપો કે પરાવર્તિત કિરણ આપાત બિંદુએ સપાટી પર દોરેલા લંબ સાથે બનાવેલા કોણને પરાવર્તન કોણ કહે છે. હવે નિયમ આપવાની શરૂઆત કરો. નિયમ 1, તો કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે. નિયમ 2, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. એનો મતલબ એમ થયો કે આઈ બરાબર આ. તો આભાર વિદ્યાર્થી મિત્રો.